બનાસકાંઠા પોલીસને ફરી એકવાર ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. રાજસ્થાન ખાનગી ટ્રાવેલ્સમાં આવી રહેલા ચરસના જથ્થા સાથે બે આરોપીઓને અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા પોલીસને ફરી એકવાર મોટી સફળતા મળી છે, જેમાં બે દિવસ અગાઉ જ 70 કિલો ચરસના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ આજે અમીરગઢ ચેકપોસ્ટ પર ખાનગી ટ્રાવેલ્સમાંથી વધુ બે આરોપીઓને પણ ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. આજે અમીરગઢ ચેકપોસ્ટ પર પોલીસ રૂટીન ચેકિંગ કરી રહી હતી તે સમયે ખાનગી ટ્રાવેલ્સ છેલ્લા સ્લીપર કોચમાં બેઠેલા બે શખ્સોની તલાશી લેતા તેમની પાસેથી 1 કિલો 400 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જેથી પોલીસે ચરસના જથ્થા સહિત યુપીના રાજારામપુરનો મોહમ્મદ વારિસ શેખ અને નાબિસ હસન શેખની અટકાયત કરી છે અને 7.5 લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ આ ચરસનો જથ્થો તેઓ ઉત્તરાખંડના જોશીમઠના નેગી નામના વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો. તેમજ મુંબઈના સાઈન વિસ્તારમાં જાવેદ નામના માણસને ડિલિવરી આપવાની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે બંને આરોપીઓ સામે NDPS મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ચેરેસ ટીવી, બનાસકાંઠા. ખાનગી ટ્રાવેલ્સની એસી સ્લીપર કોચમાં તપાસ કરતા છેલ્લી સીટમાં બેઠેલા બે વ્યક્તિ પાસેથી 1 કિલો 471 ગ્રામ જેટલો ચરસ મળી આવેલ છે. તે મુજબ તે લોકોની અટકાયત કરવામાં આવી છે, મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલની કિંમત લગભગ 8,82,600 તથા કુલ મુદ્દામાલ 8,94,750 રૂપિયાનો મળી આવેલ છે.